નમસ્કાર, આપનું સ્વાગત છે સીએન ફાસ્ટમાં. વાત કરીએ તો રાષ્ટ્ર એર ઇન્ડિયા કેબિન ક્રૂ મેમ્બરની કસ્ટમ અધિકારી દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જેમાં તેઓ નશીલા પદાર્થોની ફ્લાઇટની ભોજન સેવા કાર્ટમાં છુપાવીને કથિત દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પુરી હરિદ્વાર ઉત્કલ એક્સપ્રેસમાં 14 ડબ્બાઓ પાટા પરથી ખડી પડતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 23 થી વધુ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે અનેક મુસાફરો આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 દિવસ એટલે કે 21 થી 23 ઓગસ્ટ મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. ચીનથી ડોકલા મુદ્દા પર ચાલુ વિવાદની વચ્ચે ભારત પર પોતાની દરિયાઈ સુરક્ષા મહત્વની થઈ ગઈ છે. એવામાં અમેરિકા પાસેથી ભારત મળનાર 20 ગાર્ડિયન ડ્રોનથી હિંદ મહાસાગર દેશની સુરક્ષાની નવી મજબૂતી મળે તેવી આશા છે. ગુજરાતની સૌ પ્રથમ હાઈટેક પેટ્રોલિંગ વાન વડોદરા શહેરમાં શરૂ થઈ છે. શહેરમાં બનતી ગુનાહિત ઘટના પર શાંતિ નજર રાખવા માટે આ વાનને સીસીટીવી અને જીપીએસસી સહિતની સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. યુપીના બલિયામાં એક સગીરાએ તેના પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. સગીરાએ એક પોલીસ કોન્સ્ટેબલ અને ગ્રામ પ્રધાન સહિત 7 લોકો પર આરોપ લગાવ્યો છે. આ ઘટનાની જાણ થતા સગીરાના પિતાનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પતંગડી ગામના મુખ્ય પ્રાથમિક શાળામાં જર્જરિત અને ભંગાર ઓરડાઓમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવો પડે છે, જેના કારણે બાળકોના શિક્ષણ પર મોટી અસર પડે છે. દલવાડા ગ્રામ પંચાયતની તલાટી કમ મંત્રીએ જિલ્લા વિકાસ અધિકારીને બદલીને લેખિત અરજી આપી હતી. આ અરજીમાં ગ્રામ પંચાયતના સરપંચ ખોટું કરતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. પાલિતાણા શહેરમાં 88મા વર્લ્ડ ફોટોગ્રાફર ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 100 જેટલા ફોટોગ્રાફર જોડાયા હતા અને અવનવી તસવીરોનો એક્ઝિબિશનમાં મૂકી હતી. વિરમગામ પરમેશ્વરી કૃપા જ્વેલર દ્વારા હાંસલપુર ગામમાં સ્વયંભૂ સરેશ્વર મહાદેવના મંદિરે હુમાત્મા કર ગુરુદ્ર અને બ્રહ્મ 84 ભંડારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4,000થી વધુ આમંત્રિત મહેમાનોએ પ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂની દહેશતના પગલે ઉપલેટામાં સેવાભાવી સંસ્થા દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજિત 12,000 લોકોએ લાભ લીધો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં શાક માર્કેટ પાસે રોડ ક્રોસ કરી રહેલ માતાને પુત્રીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા માતા દીકરીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. સરકારે જીએસટી રિટર્ન દાખલ કરવાની તારીખ 25 ઓગસ્ટ સુધી વધારી દીધી છે, તેની જાહેરાત શનિવારે કરવામાં આવી હતી. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ઈસાપોર ગામે શ્વાનનો શિકાર કરવા એક દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો હતો, જેને જોવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઉપલેટા શહેરની સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ સેવાભાવી સંસ્થા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આદિત્ય હોસ્પિટલમાં દર મહિનાની જેમ આ મહિને પણ ફ્રી નિદાન કેમ્પ આગેવાનોની હાજરીમાં યોજાયો હતો. છોટાઉદેપુર જિલ્લાના મૂર્તિકારો ગણેશ ચતુર્થીની ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગણેશજીની પ્રતિમાને આખરી ઓપ આપી રહ્યા છે, તેમજ ગણેશ ઉત્સવની ઉજવણી કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં જવાનગરમાં ભાજપના કાર્યાલય પાસે વિસ્ફોટની ઘટના બની હતી, જોકે આ ઘટનાથી કોઈને જાનહાનિ નથી થઈ. આ વિસ્ફોટ બાદ સ્થાનિક પોલીસ, સેના અને અર્ધસૈનિક દળો જવાનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જયંતિ પર સમગ્ર ગાંધી પરિવારે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. અમદાવાદ શહેરમાં થોડા સમય વિરામ બાદ રાજ્યમાં ફરી પાછા મેઘરાજા ધીમે ધીમે પોતાની હાજરીમાં વર્તાવાની શરૂઆત કરી દીધી છે. આજ સવારથી જ રાજ્યમાં ધીમી ગતિએ વરસાદ વરસવાની શરૂઆત થઈ છે.